એશિયામાં સૌથી સમૃદ્ધ ગામ કહીએ કે કચ્છમાં સૌથી સમૃદ્ધ ગામ કહીએ તો યસ, છકડામાં જવાનો, રિક્ષામાં જવાનો, એમાં કાંઈ એવું નથી કે અમે આજે નાઇરોબીથી આવ્યા, લંડનથી આવ્યા, અમેરિકાથી આવ્યા, ઓસ્ટ્રેલિયાથી આવ્યા તો છકડામાં કે રિક્ષામાં ના જઈએ. આઈ થિંક ઇટ્સ રિયલી ગુડ. અમે ત્યાંગડી લંડનમાં અત્યારે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી આવી રીતના રિલેક્સલી બેસી ના શકીએ. બીકોઝ લાઇફસ્ટાઇલ એટલી બધી, એક ઠંડી હોય અને ટાઈમ નથી, અને આવી રીતના એકબીજાના ઘરે નોક કર્યા વગર ચાલ્યા ના જવાય. લાઈક બધે ફોન કરવાના, નોક કરવાના, હું તારે ઘરે આવી શકું, તું ફ્રી છે? યસ, ઓફકોર્સ, ઓફકોર્સ, યા. તો એટલે તો આવીએ છીએ અમે અહીંયા આગળ. અને તમે જોશો અહીંયા આગળ કે આજે એનઆરઆઈ ના લીધે ગામમાં કેટલી દુકાનો થઈ છે. પેલા ભુજ શોપિંગ કરવા બહુ બધું જતા હતા, હવે આપણે અહીંયા કરી છે, એટલી બધી ફેસિલિટીઝ થઈ ગઈ છે. મને નથી લાગતું કે બીજા કોઈ એકે ગામમાં આટલી બધી શોપ્સ હોય. ગામડાની અનેક વાતો, વિચારો અને સ્ટોરી મેં તમને બતાવી હશે, પરંતુ હું આજે એક લાવી ગયો છું, એશિયા ખંડનું ગામ બતાવીશ તમને, કે જે ગામ નંબર 1 છે, સૌથી આર્થિક સમૃદ્ધ ગણાય છે. ભુજ તાલુકાનું આ ગામડું છે અને આ ગામમાં વિદેશમાં રહેતા લોકો સૌથી વધુ છે. માણસ દીઠ આવક 15 લાખની કહેવાય છે અને આ ગામની વિવિધ બેંકોમાં આશરે 500 કરોડ કરતાં વધુ થાપણ છે. 200 કરોડ પોસ્ટમાં બેંકમાં પૈસા પડ્યા છે આવું કહેવાય છે. પરંતુ આ બેંક સમૃદ્ધિ છે કે નથી, સત્ય શું છે? આ ગામના જે વિદેશથી પરત ફરેલા એનઆરઆઈ સાથે જોશું, ગામના ઇતિહાસ વિશે જાણશું, પૂરી આખી માહિતી બતાવીશ. ચાલો મારી સાથે, હું તમને સફર કરાવું આ માધાપરની આર પારના સત્યન. આપણે જોડે એક શાંતાબેન છે, પેલા લંડન હતા, અત્યારે માધાપર ના આવી ગયા છે. એનું વતન છે, આ જન્મભૂમિ છે. હું એમને પૂછું કે આ એક એવું કેવાય કે એશિયાનું સમૃદ્ધ ગામ અને બહુ વૈભવશાળી ગામ છે, તમને કેવું ફીલ થાય શાંતાબેન? આઈ ફીલ પ્રાઉડ કે 24 ગામ છે કચ્છના, એમાંથી માધાપર આઈ વુડ પ્રોબ્લી સે કે વધુ ને વધુ ફેસિલિટીસવાળું ગામ છે. આઈ નો કે આપણે ઘણા બધા ન્યૂઝ સાંભળીએ છીએ કે આટલી બધી બેંકો છે અને રિચેસ્ટ ગામ છે, અને વિચ મે બી ટ્રુ, મે બી નોટ ટ્રુ, આઈ ડોન્ટ નો. પણ મજા આવે આપણે કે આપણે અહીંયા બોર્ન થયા છીએ અને આપણે અહીંયા આગળ ટાઈમ સ્પેન્ડ કરીએ. અમે અહીંયા આગળ બધા બેઠા છીએ તો સેમી રિટાયર્ડ છે, પણ મેજોરિટી બધા અહીંયાના જ બોર્ન છે. પછી બીજા લોકો જ્યારે આ પ્રજા બધું એવું કહેવાય છે, અહીંથી જે લોકો જાય છે એનો વતનનો એટલો બધો જજ્બો છે કે ત્યાંથી કમાઈને રોકાણ, પૈસા અને અહીં બધું વિકસિત કરે છે અને અહીં પેઢીને દિવસે ને દિવસે મજબૂત કરે છે. તો આ ચાલુ જ રહ્યું છે, પેઢીઓ દર પેઢીઓ આ કંઈ ચાલુ રહે છે? માની લો કે પેલા જે આપણો દેશ આઝાદ નહોતો, 1947 થી અત્યાર સુધી સરંતર હું જાતો તો મારા પપ્પા જાય, પછી એ રીતે ચાલુ છે. અત્યારે અમારા જનરેશન સુધી છે, અમારા છોકરાઓને રિસ્પેક્ટ મળશે ને એને મજા આવશે તો આવશે, બાકી તો અહીંયા બેંકમાં જાય તો એ ઇઝ વેરી ડિફિકલ્ટ. અમારા છોકરાઓને કદાચ બહુ હાર્ડ પડે. અચ્છા, ફેસિલિટી પ્રમાણે હશે આગળ ગામનો. પછી આ તમને તો માની લો કે ત્યાં તો બહુ એટલું બધું કે એટલી બધી તાપમાન, એટલું બધું જીવનશૈલી છે, બધા રૂલ્સ રેગ્યુલેશન વાળા, તો ત્યાં તમે બધા લોકો ઠરીઠામ થઈ જાય, રહી જાય, પસંદ કરે નિવૃત્ત જીવન. તમે પછી આ કેમ આપણી એસટી બસમાં લોકો આ એટલી બધી તમને એવી વતનની કઈ મોહ છે? મજા આવે છે, અમે તો બધા મજા, અમે છકડા બેસીને ફરી, અમારી પાસે ગાડી છે પણ અમને મજા આવે, મજા આવે વાનમાં જવાની. અચ્છા, એટલે એ વસ્તુ શું છે કે છકડવામાં જવાનો, રિક્ષામાં જવાનો, એમાં કાંઈ એવું નથી કે અમે આજે નાઇરોબીથી આવ્યા, લંડનથી આવ્યા, અમેરિકાથી આવ્યા, ઓસ્ટ્રેલિયાથી આવ્યા તો છકડામાં કે રિક્ષામાં ના જઈએ. આઈ થિંક ઇટ્સ રિયલી ગુડ. મજા આવે એમ કે અમે, યસ, ત્યાં આગળ એવું કાંઈ હોતું નથી અને કદાચ ત્યાં અમને એવું ફાવે નહીં, કેમ કે એવરી કન્ટ્રી ઇઝ ડિફરન્ટ, ઇન્ડિયા ઇઝ ડિફરન્ટ, એમ કે તો અહીંયા આગળ એ વસ્તુ પ્રેક્ટિકલ છે. અત્યારે અમારા છોકરાઓ આવે તો એ લોકો એમ ના કે ઓ મમ ગાડી લઈને ચાલો ભુજ જવું છે, એ લોકો તો કહેશે અમે છકડામાં બેસીને જશું, તો એને મજા આવે. તમને અહીંયા વતનમાં એટલા વર્ષો રહ્યા, આ કઈ બાબત એમ તમને દિલમાં ઠહકી ગઈ કે આ વસ્તુ ત્યાં નથી? તમે જિંદગીમાં ઘણા વર્ષ કાઢ્યા, તમે કાઢ્યા છે,
વેધર વાઇઝ, વેધર વાઇઝ ઇઝ ધ ફર્સ્ટ કે આ ઉંમર થાય એટલે વેધર લેવા, વેધર માટે તમે વેધર માટે વેધર માટે વધારે પસંદ કરીએ. અચ્છા, નિવૃત્તિના જીવન, હા નિવૃત્તિ જીવનમાં વેધર, વેધર ઇઝ બેસ્ટ. અને ત્યાંની લાઇફસ્ટાઇલ ઇઝ લિટલ બિટ ફાસ્ટર અહીંયા કરતા, પણ અહીંયા ઓબ્વિયસલી સ્લો એ બહુ છે, જી અમને મીડિયમ ગમે એમ કે, પણ ના એટલે ઘણા બધા પોઝિટિવ વસ્તુ છે અહીંયા આંગળી, એટલે તો અમે આવીએ છીએ. ખાવા પીવાનું જોઈએ, અત્યારે શાકભાજી બધી જગ્યાએ, દવાઓ તો બધી જગ્યાએ નાખે છે, યુકેમાં નાખે છે, ઇન્ડિયામાં નાખે છે, પણ સ્ટીલ આઈ થિંક કે જે શાકભાજી અહીંયા આંગળી મળે છે તાજા, હવામાન છે અત્યારે, અમે ત્યાં આંગળી લંડનમાં અત્યારે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી આવી રીતના રિલેક્સલી બેસી ના શકીએ, બીકોઝ લાઇફસ્ટાઇલ એટલી બધી, એક ઠંડી હોય અને ટાઈમ નથી, અને આવી રીતના એકબીજાના ઘરે નોક કર્યા વગર ચાલ્યા ના જવાય, લાઈક બધે ફોન કરવાના, નોક કરવાના, હું તારે ઘરે આવી શકું, તું ફ્રી છે કે નથી, આજે તો ખાલી તમારા મિત્ર હોય તો પછી ફોન શું કરવાનું, બધા બિઝી હોય, એટલે ઈ ગુડ છે. ધેટ ઇઝ ધ બ્યુટી અબાઉટ ઇન્ડિયા, કે ઓકે વીલ મીટ એટ 4 o'clock, અને જો અમે બધા આવી પડીએ ત્યાં એમ ના થઈ શકે. તમારા ઘરમાં છોકરાઓ હોય તો એ લોકોનું કંઈક ચાલતું હોય, ત્યાં સોસાયટી ઇઝ ડિફરન્ટ, સોસાયટી ડિફરન્ટ છે ત્યાં, એટલે એ એક ગુડ વસ્તુ છે અહીંયા આવવાની, કે અત્યારે અમે આ બધાને ઓળખીએ છીએ, પણ હાર્ડલી આ બે બેનને તો હું આજે વર્ષોથી લંડનમાં નથી મળી, પણ આઈ નો ધેમ, હું ઓળખું છું એને. પણ માની લો કે આ મારી માસી છે, મારે એને શું ફોન કરવાની જરૂર કે માસી હું આવું છું, તો ભી કરીએ, દીકરાને કરવો પડે, દીકરાને ફોન કરવો પડે, ઘરે જઈએ કે ફોન કરીને જઈએ, એ લોકો એના જીવનમાં બિઝી હોય છે. અચ્છા, સો ધેટ ઇઝ અ બ્યુટી અબાઉટ હિયર. અચ્છા, આની આ ખાસિયત છે, ત્યાં એવું તો રૂલ્સ વાળું જ બધું, નોટ રૂલ્સ, સમજ, મેનર છે એની, મેનર સમજવાની વાત છે, હા મેનર છે, મેનર મેનર, કાઈ પણ કામ બિઝી હોય તો આપણે ડિસ્ટર્બ નથી કરવું, એ લોકો પ્લસ બધા દૂર દૂર રહેતો. જો મેં અત્યારે અમે 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 બધાને એમ કહી છે, બધું ફાઇન છે, પણ આટલું બધું પ્રાઉડ ગામ છે તો પોસિબલ છે કે એને આપણે સુધારી શકીએ, એવું નથી કે આપણે ના સુધારી શકીએ. અમે અમારી બેગો, અમે અમારી બેગો લઈને બારે શોપમાં જઈએ, એમ કે લાઈક એક બેગ ભેગી હોય જ કે કઈક વસ્તુ લેવાની હતી તો આમાં નાખી દો બધું. તો આપણા લોકો આમ નીચે ફેંકે તો તમને પેલું લાગે, એટલે આપનામાં જ હોવું જોઈએ. તમે તમારા ઘરની અંદર તમારું થ્રુ લાઉન્જ છે એમાં થૂકો ના થૂકો, તો આ તમે આ તમારું પોતાનું ઈ સમજવાનું હોય ને, ઓકે અહીંયા ફેસિલિટીઝ નથી તો જરાક સાઈડમાં રહીને કે અહીંયા એમ કરો, નહીં કે હાલતે ચાલતે લાઈક કોઈ વોક કરતું હોય ને. કુટુંબ યથા પ્રસ્થા કયું છે, હે કુટુંબ સંસ્થા કેવી છે, પરદેશમાં જનારા લોકો કે આપણા જેવી કુટુંબ સંસ્થા નથી, વહુ હોય, સાસુ માવો હોય, ગલધી સાસુ હોય, એ તો બધી જગ્યાએ અમે અમે તો સંયુક્ત કુટુંબ સાથે રહેવા વાળા છીએ, અમે બધા કુટુંબ સાથે રહીએ, કુટુંબ સાથે રહીએ. હું મારા સાસુ 97 યર્સ ઓલ્ડ છે અત્યારે અહીંયા, અને ત્યાં ત્યાંના લોકોની કેવી જીવન છે ત્યાં, જો અત્યારે બધાના ઘરની સિચ્યુએશન ઇઝ ડિફરન્ટ. આ લોકો છે એ લોકો એના વહુ સાથે રહે છે, આ લોકો 3 પેઢી ભેગી રહે છે, એટલે એવું નથી કે વિદેશમાં રહીએ છીએ તો વિદેશ વાળા લોકોની કુટુંબ સંસ્થા છે કે નથી. યસ ડેફિનેટલી 101%. યસ ગલધી સાસુ ભી હોય છે. યસ યસ સાસુ છે, મારી વહુ છે ને હું છું, યા મારા ગ્રાન્ડચિલ્ડ્રન છે, અમે બધા સાથે રહીએ. યા 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 ડેફિનેટલી 101%. અચ્છા, એ ભી ત્યાં ભી એના લોકો ભી એવી રીતે જ રહે છે, એટલે ગોળિયાની, ના ના ધોળિયાની તો તમે વાત જ અલગ કરો, મારો મુદ્દો ધોળિયાનો છે, એ તો એ લોકો તો
આપે યુકે ના કલ્ચરલ માં મોટા થયા છીએ, તો બહુ નાની હતી ને ત્યાં ગઈ છું, એના કલ્ચરલ માં મોટા થયા છીએ, પણ બીકોઝ આપનું જે હિન્દુ નું આપણું સંસ્કાર છે, આપે જેવી રીતના મોટા થયા છીએ, તો એ બધા ત્યાં એશિયન સાંચવી સાંચવી ફેસિલિટીઝ ઘણી બધી સારી છે, ગામ ઘણી બધી વસ્તુ સારી કરે છે, બધી જગ્યાએ બધી કન્ટ્રીમાં બધું પોઝિટિવ ના હોય, થોડુંક નેગેટિવ પણ હોય, વિચ આઈ થિંક કે નહીં કે ખાલી સરપંચની કે ગામની રિસ્પોન્સિબિલિટી છે, આઈ થિંક કે પબ્લિકની રિસ્પોન્સિબિલિટી છે કે તમે ક્લીન રાખો બધું, એમ કે ગમે ત્યાં ઘસિયા ના ફેંકો. હું એક બીજું એક્ઝામ્પલ આપીશ કે એક શાકવાળા ભાઈ એમ કહેશે કે હું તમને જબલું નહીં આપું, તો બેન કહેશે હું તારી પાસેથી શાક નહીં લઉં, હું બાજુવાળા પાસેથી શાક લઈશ, કારણ કે એ જબલું આપે છે, તો તમે બેગ લઈને ના આવી શકો. એટલે આઈ ઓલવેઝ ફીલ કે ગામના નેતાની તો રિસ્પોન્સિબિલિટી છે કે ગામને આગળ વધારે, પણ પબ્લિકની પણ રિસ્પોન્સિબિલિટી છે કે જ્યાં આવે ત્યાં થૂકો નહીં, જ્યાં આવે ત્યાં ઘસિયા ફેંકો નહીં. એ તો સાવ નાની વાત છે કે તમે બેગ તમારા ખિસ્સામાં મૂકી દો. એટલે તમને આ જે વસ્તુ છે એવું તમને અહીંયા થોડુંક ફીલ થાય છે. બાકી બીજી આમ જે લોકો વાત કરે છે, યસ, બીજું આપણે જોઈએ ગામની અંદર ફેસિલિટીઝ જોઈએ તો અમારું સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ છે, અહીંયા આંગળી કેસરબાગ છે, સરસ્વતી વિદ્યાલય સ્કૂલ છે, એમએસવી હાઈ સ્કૂલ છે, એવા એવા તો કેટલી બધી જગ્યા છે, નાના નાના એવા ગંગેશ્વર મહાદેવ છે કે એનો સ્મશાન ભૂમિ છે, બધું બહુ જ ફાઇન છે, અને આઈ થિંક એ લોકો ઇમ્પ્રુવ કરતા જ જાય છે. જસ્ટ હું ખાલી એટલું કહું છું કે માણસોની પણ એટલી રિસ્પોન્સિબિલિટી હોવી જોઈએ. પણ યસ, તમે જે મને ક્વેશ્ચન પૂછ્યો કે એશિયામાં સૌથી સમૃદ્ધ ગામ કહીએ કે કચ્છમાં સૌથી સમૃદ્ધ ગામ કહીએ, તો યસ, તમને તમારી માતૃભૂમિ છે, તમને તો ગર્વ ફીલ થાય છે. યસ, ઓફકોર્સ, યા, તો એટલે તો આવીએ છીએ અમે અહીંયા આગળ, અને તમે જોશો અહીંયા આગળ કે આજે એનઆરઆઈ ના લીધે ગામમાં કેટલી દુકાનો થઈ છે. પેલા ભુજ શોપિંગ કરવા બહુ બધું જતા હતા, હવે આપણે અહીંયા કરી છે, એટલી બધી ફેસિલિટીઝ થઈ ગઈ છે, મને નથી લાગતું કે બીજા કોઈ એકે ગામમાં આટલી બધી શોપ્સ હોય. અર્જુનભાઈ, આમ બધા લોકો કહે છે, સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ ચાલતો હોય છે કે માધાપર છે એશિયાનું સમૃદ્ધ ગામ છે, તમે ક્યાં નજરિયાથી જોવો છો અને કેમ સમૃદ્ધ છે, પાછળનું કારણ શું છે? સમૃદ્ધતા કચ્છની પ્રજા બધી સમૃદ્ધ વાણી વિચાર અને એનાથી બહુ પોતે સમૃદ્ધ જ છે, પણ આર્થિક રીતે સમૃદ્ધતા જે છે અમારા તમારો પર્ટીક્યુલર ગામ છે એની પાછળ શું છે? એની પાછળ કારણ એક અમારા વડીલો જે છે પટેલ, અમે અમારો મેજોરિટી પટેલ સમાજ છે માધાપરનો. પટેલ સમાજ આઝાદીના પહેલાથી જયારે એક ખેતી કરતો એક આખો સમુદાય રાજા સાહેબ ના વખત થી, એને સમયની સાથે અમારા વડીલો આટલે બસ 75 વર્ષ પહેલા વિદેશો આફ્રિકાના દેશોની અંદર મજૂરી માટે ગયા, ત્યાં અભણતાના કારણે ત્યાં જે એને ભોગવવું પડ્યું મજૂરી કરતની સાથે, ત્યારે એને શિક્ષણનો ત્યારે 1947 માં શિક્ષણ માટે પણ અમારા સંકુલો ઉભા કર્યા, એ સંકુલના કારણે અમારો સમાજ શિક્ષિત થયો, અને સમયની સાથે લગભગ અમારા માધાપરમાં રહેતા પરિવારનો ઘર દીઠ એક પરિવાર એ સમયથી વિદેશોની અંદર વસવા મળ્યો. થયું એવું કે ત્યાં જે અમારા વડીલો કમાણા ધંધો કરીને એની જે વધારાની મૂડી જે બચત થતી એ ભુજ માધાપરની બેંકોમાં સ્થાપન તરીકે રહેતી, નાની બચતની યોજના 1972 ની અંદર સરકારે જે કરી અને નાની બચતના લાભથી જે ગામડાઓને લાભ થવા માંડ્યા, એના કારણે ગામડાઓને સુવિધા મળવા મળી, અને એક અમારી મોટી માધાપરનું એક પૈસાદાર ગામની સાથે ખમીર વંતી અને સશક્ત ગામે 1971 યુદ્ધની અંદર જે અમારી વીરાંગનાઓ જે કામ કરીને આજે ભારતના સુવર્ણ અક્ષર લખાયેલો ઇતિહાસ છે, એથી કરીને અમારા ગામની અને અમારી જે ગામની જે ખ્યાતિ જે છે અનેક રીતે છે. અહીંયા અનેક નેતાઓ અમે એવા કાર્યકરો દેશ માટે સારા કાર્ય કરવાના છે, એને કારણે અમારા દેશ માધાપરની બહુ ખ્યાતિ હોય છે. પછી માની લો તમારો જે વડલો યુવાધન છે ત્યાં ગયું, બરાબર,
પછી આવે છે તો ત્યાં કઈ બીજા લોકો શું જાય, પરદેશમાં જાય તો સ્થાય છે જાય, તમારે ત્યાં તો બધા એમ કે પાય આવે છે વતન નો, તો એ વતન પ્રેમ છે કે પછી એ કઈ રીતની વાત છે? અમારો દી વતન પ્રેમ અતિશય છે, અમારી પેઢી દર પેઢી છે. અમારા વડીલો જે હતા એ રિટાયર થઈને આવ્યા, તો રિટાયર થઈને આવ્યા એટલે એની સાપણી એક, એના દીકરાઓ અહીંયાથી કેટલા ગયા, આની ચોથી પેઢી છે, તો ચોથી પેઢીના બચાવને પણ વર્ષમાં એક વખત ઓછામાં ઓછું સાથે લઈ આવે. તો આ તો અર્જનભાઈ, આ બીજા બી લોકો છે પરદેશમાં રહ્યા છે, માતૃભૂમિમાં આવી ગયા છે, આપણે એવો મળાવીએ, જિંદગીની સાથે એની પર ઘણો બધો અનુભવ છે, હું તમને આ ગામના ચોરામાં લઈ જાઉં, ત્યાં બીજા વડીલો છે, ત્યાં મુલાકાત કરાવું, અને આ ગામ સમૃદ્ધની સાથે સંસ્કારી અને ખમીરવંતું પણ કહેવાય છે. આવો હું તમને, હું અત્યારે આવી ગયો છું આ માધાપર ગામમાં, આ બધા એનઆરઆઈ લોકો છે, અહીં સ્થાનિક છે, વર્ષો પહેલાં વિદેશમાં રહેતા હતા, હવે સ્વદેશમાં છે અને નિવૃત્ત જીવન જીવે છે. આમ તો કહેવાય છે કે એશિયાનો સમૃદ્ધ ગામ છે, પરંતુ અહીંના સ્થાનિક લોકોને હું મળાવું કે એમનું શું કહેવાનું છે. આ સ્થાનિક છે મંજીભાઈ, યુકેમાં હતા. તમને કાકા, હું તો સોશિયલ મીડિયામાં જોતો હોય છું, જાણતો હોય છે કે ભાઈ આ માધાપર છે બહુ સમૃદ્ધ ગામ છે, તમારા નજરિયાથી તમે શું માનો છો? સૌથી પહેલું તમે કીધું ને સ્થાનિક છે, અમે અમે સ્થાનિક હજી નથી, કારણ કે ઘણા છે તે પાછા જાય છે, માર્ચ એપ્રિલ ની પછી લગભગ પાછા રવાના થશે, આમાંથી લગભગ 90% જેટલા રવાના થઈ જશે. અચ્છા, તો આપણે સ્થાયી નથી અહીંયા, તો આ વિન્ટર ખાલી શિયાળા પૂરતા જ આવે, શિયાળા પૂરતા જ આવે, બરાબર, શિયાળા પૂરતા મોસમ ને કારણે. પણ તમારી જન્મભૂમિ તો આ જ છે ને? જન્મભૂમિ આ, બરાબર, જમીન ઘર મકાન બધું તો અહીંયા જ છે ને? લાખો અબજો રૂપિયા જોતા હોય તો મળી જાય એવું સોશિયલ મીડિયામાં ચાલે, તમે શું માનો? તમને શું લાગે એમાં? પણ હું તો રોડ રસ્તા મેં તો જોયું છે, તમે તો મારા કરતા અહીં નજીક છો, અહીં જન્મા છો, વિન્ટરમાં દર વખતે આવો છો, તમને શું લાગે છે? મીડિયા ની અંદર કઈક ને કઈક આવતું હોય છે, એમ આવતું હોય છે એવું નથી, હું તો બાફેલું હોય, બરાબર, હવે એમાં કઈ છે જ નહીં, એવું કઈ છે જ નહીં. અત્યારે કયા ગામ ની કયા ગામ કેટલા સારા છે, કેટલું સારું છે, એ તો મીડિયા વાળા ઠોકમ ઠોકી કરે છે. અચ્છા, તમે તમે લાઈનમાં નથી જતા ને? નહીં નહીં, તમે તમે બોલો. અમારું ગામ અમે કહી દીધું મેં તમને, અમારું ગામ ની એ પ્રમાણે છે જ નહીં. સ્થાપના ની તમે વાત કરી કે 500 કરોડ છે, એવું છે જ નહીં. થાપણ જે બેંક થાપણ, સ્થાપના ની થાપણ એટલા કઈ છે નહીં. ના ના, એટલા હશે કે નથી તમને ક્યાંથી ખબર પડી? બીજું એ છે કે હું તમને બીજું પૂછું, આ ગામ ની અંદર અંદાજે એનઆરઆઈ કેટલા પરિવાર હશે? એનઆરઆઈ કેટલા પરિવાર છે? એનઆરઆઈ પરિવાર વધારે હશે કદાચ 12,000 આસપાસ છે. કેટલા? 12,000 આસપાસ. 12,000 કે 5,000? એક ઘરે થી એક પરિવાર હશે. 6,000 ની આજુબાજુ. બધા ઘર છે ને એનઆરઆઈ ના નથી. હા, બધા ઘર અહીંયા સ્થાયી માણસો ના છે. અચ્છા, તો એનઆરઆઈ છે ને એટલે લગભગ ભાઈએ કીધું ને 5,000 જેટલી વસ્તી હશે, 5,000 કુટુંબો હશે કદાચ. અચ્છા, બસ એનાથી વધારે નહીં હોય. બરાબર, પછી તમે ત્યાં પરદેશમાં રહ્યો છો ને, આ માટીની તમને સૌથી પ્લસ પોઈન્ટ શું લાગે કે અહીં આ માટે આવું? હેલ્થ સિવાયની વાત કરું છું, હેલ્થ સિવાયની વાત, સિવાયની વાત કરો. હા, હું તમને એ જ પૂછું, એ સિવાયની કઈ તમને લાગે છે? બીજું તો કાંઈ લાગતું નથી. નહીં, ભૂમિ, જન્મભૂમિ છે તો એ ભૂમિ સુધી લગાવતા હોય ને બધાને, તમને ભી તો હોય. હા, થોડો લગાવતો હોય કે નહીં અમને? બરાબર, કારણ કે અહીંયા જ જન્મ્યા છે, અહીંયા જ મોટા થઈને પછી ગયા છે પરદેશ. બરાબર, તો પછી થોડીક તો આકર્ષણ તો હોય જ ને. બરાબર, ત્યાંની સુવિધા ની સમૃદ્ધિ ને આ બધું તમને સેમ લાગે છે, કોઈ ડિફરન્સ છે? સુવિધા તો વસ્તુ એવી છે, અહીંયાની સુવિધા મોસ્ટલી બધા બહાર ના પૈસા થી થઈ. અચ્છા, દેખાય ને તમને આ બધા ઝાડ વાવેલા ને બધા બહાર ના ફંડ થી થયેલા, પણ એમ તો બધું વ્યવસ્થિત ચાલી રહે એવું ઓછું લાગે કે ને? બરાબર, ઓછું છે ત્યાં જેવી એથી ઓછું લાગે? ના ના, એના કરતા સારું છે એમ. બરાબર, બીજું અહીંયા ઘણા ઘણા ભાઈઓ વાત કરે. હા, શું કરે? અહીંયા કને ફ્રીડમ છે એના જેવો ફ્રીડમ ત્યાં નથી. નહીં, ઘણા ફ્રીડમ ની અંદર અહીંયા કને તમે ગમે ત્યાં પેશાબ કરી શકો, તમે ગમે ત્યાં ગમે એ કરી શકો, ગમે તે કચરો નાખી શકો,
અને આરામથી ચાલ્યા જાઓ, ગમે ત્યાં માણસો ફરવા આવ્યા હોય, ગમે ત્યાં કચરો આપણે બીન્સની અંદર નાખવાને બદલે ગમે ત્યાં નાખી દો, પાનની પિચકારી મારી દો. આ ફ્રીડમ સારામાં સારો ફ્રીડમ નથી, અમે એના માટે નથી આવતા, કારણ કે અમે ખાતા જ નથી, બરાબર, એટલે એના માટે નથી આવતા. પણ આ ફ્રીડમ છે, અમે અમારી રીતે મજાક રીતે અમે વખાણીએ છીએ, શું કરીએ. તમને તો આઈના લોકોને જોઈને તમને એમ દુખ ન થાય કે આપણે? બિલકુલ નહીં, દુખ દુખ લાવું, જેલસી થવી કોઈ એ આપણા અમારા સ્વાધ્યાય આપણા અસ્તિત્વમાં નથી, બરાબર. કારણ કે અદેખાઈ કરવી તો અમે પોતે અમારી જાતને હેરાનગતિમાં નાખીએ છીએ. અચ્છા, એ રીતે જીવીએ છીએ. એક છેલ્લો મારો પ્રશ્ન, યુવા પેઢીને બહુ પરદેશ જવાનો મોહ છે, ગુજરાતીઓ એ જે ગુજરાતીઓ દુનિયાભરમાં, તમે આ વાતને ક્યાં નજરિયાથી જોવો? મને એમ લાગે તમે અનુભવી છે. કોઈ ખરાબ નથી, કારણ કે જે સારો દેશ હોય ત્યાં કે યુવા પેઢી કદાચ આકર્ષણ એનું વધારે હોય ત્યાં જઈને જવાનું, એ તો ખરાબ કઈ છે જ નહીં. કારણ કે ત્યાં કે બીજા દેશના માણસો ઘણા આવે છે, લઈ જાય છે, કામ કરીને લઈ જાય છે, એનો કોઈ પ્રોબ્લેમ જેવું છે જ નહીં. પૈસા કમાવો, કઈ વાંધો નથી, પૈસા કમાવો, તમારો મેળ થતો હોય તો જાઓ, પણ ઇલીગલી તમે જાઓ તો તમે ક્યાં ફસાઓ તો એ હવે તમારા ઉપર પછી, બરાબર. એ અમે કાયદાની રીતે તમે જો જતા હો તો વાંધા જેવું નથી. તમે કેટલા વર્ષ પાસ યુકે માં કર્યા? ક્યાં ત્યાં કેટલા વર્ષ પાસ કર્યા પરદેશમાં? અમે પરદેશમાં 40 વર્ષ રહીને આવ્યો છું, બરાબર. હા, બરાબર. મારાથી વધારે છે અહીંયા, કને અહીંયા છે ઘણા 60 વર્ષ ઉપર છે, બરાબર. ઓકે, તો આ માધાપર ગામના નિવૃત્ત છે, આમ તો અનુભવી છે, જિંદગીની હારે આપણે બધા ઘડાયેલા માણસો છે. લોકોએ જેટલા ગામ નહીં જોયું એટલા બધા લોકોએ દેશ જોયેલા છે, અને આજથી ને આપણા બાપ દાદા જયારે 1947માંથી આ લોકો બહાર નીકળે દરિયા પાર પર સાહસ કરીને સમૃદ્ધ, એમનું કહેવાનું છે કે આપણે ત્યાં ભારતની જે સિસ્ટમ છે એવો કચરાનો થોડોક પ્રોબ્લેમ છે, એમની વાત વાજબી છે અને આપણે માનવી પણ પડે છે. બસ આ જ અમારી વાત ગુજરાતના નાગરિક સુધી પહોંચી જાય તે માટે શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય જય ગરવી ગુજરાત.